ધોરાજી ખાતે શહેર ભાજપ અગ્રણી તેમજ યુવા મોરચાના હોદ્દેદારો સાથે ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, દિનેશભાઈ અમૃત્યા અને તેની ટીમ ગ્રુપ મિટિંગનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભાજપને વધુમાં વધુ મતદાન સાથે જીત મળી રહે તેવી અપીલ કરી હતી. અહેવાલ રશ્મિન ગાંધી, ધોરાજી. આજના પ્રવાસ દરમિયાન ધોરાજી ખાતે ધોરાજી યુવા મોરચાના સર્વે કાર્યકર્તાઓની સાથે બેઠક થઈ અને દરેક યુવા મોરચાના કાર્યકર્તા સાથે બેઠકમાં નિર્ણય થયો કે એક એક કાર્યકર્તા બૂથ સુધી જાય અને ખાસ કરીને જ્યારે ગરમી અને તડકો છે ત્યારે સવારના 7 થી 10માં મતદાનનો આગ્રહ રાખે અને એક એક ઘરમાં પર્ટિક્યુલર જઈને મતદારોને કઢાવે અને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય એના માટેના બધા જ યુવા મોરચાના કાર્યકર્તાઓને કૃત નિશ્ચય કર્યા અને દરેક યુવા મોરચાનો કાર્યકર્તા તનતોડ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે સંકલ્પબદ્ધ થાય છે એ પ્રકારની એમની માનસિકતા પણ બધાની રહી છે. લોકોના માટે ખાસ કરીને મહત્ત્વના પ્રશ્નો, આવતીકાલનું ભારત કોના હાથમાં સલામત રહેશે, એક શક્તિશાળી નેતા તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સમગ્ર વિશ્વમાં ઉભરી રહ્યા છે અને એ પણ એક ગુજરાતી તરીકે, આઝાદી પહેલાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ એ સમગ્ર ગુજરાતની આખું નામ સમગ્ર વિશ્વમાં અહિંસક આંદોલન દ્વારા જેવી રીતે ઉપજાયું હતું એ જ પ્રકારે આજે નરેન્દ્ર મોદીએ, જેને આજથી 5 વર્ષ પહેલાં જે અમેરિકા વિઝા આપવાની ના પાડતું હતું, એ જ અમેરિકા આજે જ્યારે ત્યાં જાય છે નરેન્દ્રભાઈ ત્યારે લાલ જાદમ પાથરીને એના પ્રેસિડેન્ટ હાજર હોય છે. આ પ્રકારનું એક વ્યક્તિત્વ ગુજરાતની જનતાએ ને ખાસ કરીને ગુજરાતે આપ્યું છે ત્યારે એ ગુજરાતીના હાથ મજબૂત કરવાની આપણા સૌની એક સંકલ્પ હોય છે અને એને કરેલા કાર્યો સમગ્ર વિશ્વએ નિહાળ્યા છે અને આજે સમગ્ર વિશ્વમાં એક ઉભરતું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં છે ત્યારે એને હાથ મજબૂત કરવા માટે કટિબદ્ધ બધા બને એના માટેનો બધા